મુંબઈના કિંગ સર્કલ વિસ્તારમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી તો રાહદારીઓ પણ પરેશાન થઈ ગયા. ત્રણ દિવસના વિરામ બાદ વરસાદે મુંબઈ વાસીઓની મુશ્કેલીમાં ફરી વધારો કર્યો છે. કિંગ સર્કલ વિસ્તારના દરેક સ્થળો પર પાણી ભરાઈ ગયા, જેને મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે. પ્રશાસન ફરીવાર પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યું છે. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા, અને જે ટ્રાન્સપોર્ટેશન છે તે ટ્રાન્સપોર્ટેશને પણ ખાસી એવી અસર થવા પામી છે. એક સ્થળેથી બીજા સ્થળે જવું તો જવું કેવી રીતે તે સવાલ, કારણ કે તમામે તમામ જે રૂટ છે તે તમામ રૂટ પર પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને રોજિંદી ચીજવસ્તુ લાવવામાં પણ અહીંયા મુશ્કેલીઓ પડી રહી છે. તો સાંભળ્યા, ધાર વરસાદ અને મુંબઈ જાણે કે જળબંબાકારની સ્થિતિમાં જાણે પાણીમાં બેસી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળ્યા હતા. તો પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ માઠી અસર પહોંચી છે. મુંબઈના સાયન વિસ્તારમાં મેઘરાજા મુશળધાર વરસ્યા. સાયનના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે સવારે કામધંધા પર જતા લોકો, શાળાએ જતા બાળકો અને ઘરની બહાર ચીજવસ્તુઓ ખરીદવા નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદથી લોકો કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગાડીઓ પણ અડધી ડૂબી ગઈ છે. બીજી તરફ રેલવેના પાટા પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે રેલવેમાં મુસાફરી કરનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સાયનમાં મેઘરાજાની ફરી ધમાકેદાર રી એન્ટ્રી જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી વિરામ હતો અને ત્યારબાદ જે પ્રકારે આગાહી હતી તે આગાહી મુજબ ફરી એક વખત મુંબઈને ઘમરોળ્યું છે અને જાણે આભ ફાટી હોય તે પ્રકારે સતત અવિરતપણે વરસાદી માહોલ બરાબરનો ગિનાયો અને વરસાદ નોંધાયો છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. રેલ વ્યવહારને આવનારા સમયમાં પ્રભાવિત થાય, રૂટ ડાયવર્ટ થાય, કોઈ ટ્રેન કેન્સલ થાય તો નવાઈ નહીં, કારણ કે અગાઉ પણ આપણે જોયેલું હતું કે જ્યાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને તેના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો હતો.